નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે સોજીનો શીરો બનાવીશું. સોજીનો શીરો આપણે પ્રસાદ કે પછી નાના બાળકો માટે બનાવીએ છીએ. સોજીનો શીરો બનાવવો ખૂબ જ સહેલો છે, તો તે બનાવવા માટેની આપણે સામગ્રી ચકાસી લઈએ. શીરા બનાવવા માટે મેં 1 વાટકી સોજી, 1/4 વાટકી ઘી અને 1/4 વાટકી ખોળ લીધી છે. તમે ઘી અને ખોળનું પ્રમાણ સરખું પણ લઈ શકો છો. 3 વાટકી દૂધ લીધું છે. દૂધ મેં જે સોજીની વાટકી લીધી છે એ જ વાટકીના માપથી 3 વાટકી લીધું છે. થોડા ઝીણા સમારેલા કાજુ બદામ, થોડું જાયફળ અને દ્રાક્ષ લીધી છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 1 કઢાઈની અંદર ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે હવે રવો એડ કરીશું. આને બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને સામાન્ય ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. સોજીને આપણે જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે. સોજીમાં સામાન્ય કલર આવી ગયો છે એટલે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. દૂધને આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે. દૂધ એકસાંતું એડ કરી દેવાથી તેની અંદર ગાંઠો બાંધી જાય છે એટલે આપણે થોડું થોડું એડ કરીને મિક્સ કરતા રહીશું. હવે આપણે આની અંદર ખોળ એડ કરીશું. ખોળ એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કરીશું. હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા કાજુ બદામ, સૂકી દ્રાક્ષ ઇલાયચીનો પાવડર અને થોડું જાયફળ છીણી લઈશું. જાયફળ ઓપ્શનલ છે પણ તેના લીધે ટેસ્ટ સરસ આવે છે એટલે મેં એડ કર્યું છે. ઉપરથી આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું એટલે શીરો એકદમ પરફેક્ટ બની જાય. શીરો બનીને શરૂ કરવા માટે તૈયાર થઈ ગયો છે. શીરાને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી દીધું છે. શીરા માટેની સામગ્રીને પરફેક્ટ રીતે લેવાથી શીરો એકદમ પરફેક્ટ બને છે. તો આ રીતે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. શીરાને તમે નાના બાળકો માટે કે પછી મહાપ્રસાદ માટે બનાવી શકો છો. મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.